નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર આજે ત્રણ જાન્યુ ત્રણ ફેબ્રુઆરી બે હજાર વીસમાં ડેલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનો આઈકોન છે તેને ટચ કરો જેથી કરીને અમે કોઈપણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળી રહે અને સાથે જ મિત્રો વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો જેથી કરીને આ વિડીયોઝનો લાભ તેમને પણ મળી રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ ત્રણ ફેબ્રુઆરી બે હજાર વીસના ડેઇલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો પ્રશ્ન એક હાલમાં જ પંદરમું ઈ શિખર સંમેલન ક્યાં આયોજિત કરવામાં આવશે તો આ સંમેલન આયોજિત કરવામાં આવનાર છે મુંબઈમાં મહારાષ્ટ્ર રાજધાની મુંબઈ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી વિધાનસભાની બેઠકો બસો અઠ્યાસી લોકસભાની બેઠકો અડતાલીસ રાજ્યસભાની બેઠકો ઓગણીસ અને સ્થાપના વર્ષ છે એક મે ઓગણીસો સાહીઠ પ્રશ્ન બે હાલમાં જ પાસઠમાં રાષ્ટ્રીય સ્કૂલ ફૂટબોલ ટુર્નામેન્ટની શરૂઆત ક્યાં થઈ તો આ શરૂઆત થઈ છે ત્રિપુરાના અગરતલામાં ત્રિપુરા રાજધાની અગરતલા મુખ્યમંત્રી વિપ્લવકુમાર દેવ રાજ્યપાલ રમેશ બેસ વિધાનસભાની બેઠકો સાહીઠ લોકસભાની બેઠકો બે રાજ્યસભાની બેઠક એક ને સ્થાપના વર્ષ એકવીસ જાન્યુઆરી ઓગણીસો બોતેર પ્રશ્ન ત્રણ હાલમાં જ બે હજાર વીસના રાષ્ટ્રીય ખેલોનું શુભંકરનું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું તો આ શુભંકરનું અનાવરણ કરવામાં આવ્યું છે ગોવામાં ગોવા રાજધાની પણજી મુખ્યમંત્રી પ્રમોદ સાવંત રાજ્યપાલ સત્યપાલ મલિક વિધાનસભાની બેઠકો ચાલીસ લોકસભાની બેઠકો બે રાજ્યસભાની બેઠક એક અને સ્થાપના વર્ષ છે 30 મે 1987 પ્રશ્ન 4 હાલમાં જ હિતેશ ચંદ્ર અવસ્થીને કયા રાજ્યમાં અંતરિમ પોલીસ મહાનિદેશક નિયુક્ત કરવામાં આવ્યા તો તેઓને નિયુક્ત કરવામાં આવ્યા છે ઉત્તર પ્રદેશ રાજ્યમાં ઉત્તર પ્રદેશ રાજધાની લખનઉ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજ્યપાલ આનંદીબેન પટેલ વિધાનસભાની બેઠકો લોકસભાની બેઠકો એસી રાજ્યસભાની બેઠકો એકત્રીસ ને સ્થાપના વર્ષ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પ્રશ્ન પાંચ હાલમાં જ કઈ હાઈ સ્પીડ ઇન્ટરસેપ્ટર બોટને ભારતીય તટરક્ષક બળમાં સામેલ કરવામાં આવી તો તે બોટ છે સી ફોર ફોર એટ જેને કર્ણાટકના બેંગલુરુ ખાતેથી બેંગલોર ખાતેથી ભારતીય તટરક્ષક બળમાં સામેલ કરવામાં આવી છે કર્ણાટક રાજધાની બેંગલુરુ મુખ્યમંત્રી બી એસ યેદીરપ્પા રાજ્યપાલ વજુભાઈ વાળા વિધાનસભાની બેઠકો બસો ચોવીસ લોકસભાની બેઠકો અઠ્યાવીસ રાજ્યસભાની બેઠકો બાર પ્રશ્ન છ હાલમાં જ કોને આરબીઆઈ મોનિટરી પોલિસી કમિટીના સભ્ય નિયુક્ત કર્યા તો તે છે જનક રાજ આરબીઆઈની વાત કરીએ તો તેનું પૂરું નામ છે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા સ્થાપના એક એપ્રિલ ઓગણીસો પાંત્રીસ મુખ્ય મથક મુંબઈમાં છે દાસ પ્રશ્ન હાલમાં કોને ફ્રાન્સ ના પ્રતિષ્ઠિત સન્માન નાઇટ ઓફ ધી ઓર્ડર ઓફ આર્ટ્સ એન્ડ લેટર્સ થી સન્માનિત કરવામાં આવ્યા તો તે છે સંજના કપૂર ફ્રાન્સ પાટનગર પેરિસ રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોન પ્રધાનમંત્રી એડવર્ડ ફિલિપ ચલણ છે યુરો અને પ્રશ્ન હાલમાં જ કયા દેશના રાષ્ટ્રપતિએ નવા સમજૂતી પર સહયોગ કરી તો તે રાષ્ટ્રપતિ છે અમેરિકા દેશના અમેરિકા પાટનગર વોશિંગ્ટન ડીસી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચલણ છે અમેરિકન ડોલર પ્રશ્ન નવ ભારતીય મૂળના કયા વ્યક્તિને અમેરિકન મલ્ટીનેશનલ કંપની આઈબીએમના સીઓ નિયુક્ત કરવામાં આવ્યા તો તે છે અરવિંદ કૃષ્ણા આઈબીએમ ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન કોર્પોરેશન સ્થાપના ઓગણીસો અગિયારમાં મુખ્ય મથક ન્યૂયોર્ક અમેરિકામાં ચેરપર્સ ચેરપર્સન છે ગિન્ની રમેટી ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને છે રૂપિયો પ્રશ્ન દસ હાલમાં જ કેલ્વિન કેરના નવા બ્રાન્ડ એમ્બેસેડર કોને નિયુક્ત કરવામાં આવ્યા તો તે નિયુક્ત કરવામાં આવે છે અક્ષય કુમારને પ્રશ્ન અગિયાર હાલમાં જ ખાદી ઘડિયાળનું વિશેષ સંસ્કરણ કોણે લોન્ચ કર્યું તો તે લોન્ચ કર્યું છે નીતિન ગડકરીએ કેન્દ્રીય સડક અને પરિવહન મંત્રી છે શ્રી નીતિન ગડકરી ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો પ્રશ્ન બાર હાલમાં જ કોણે કોરોના વાયરસ પર આંતરરાષ્ટ્રીય આપાતકાળ જાહેર કરી તો તે છે ડબલ્યુ એચ ઓબલ્યુ એચ ઓનું પૂરું નામ છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેના સાત ઓગણીસો જીનવામાં છે પ્રશ્ન તેર હાલમાં જ વર્લ્ડ ગેમ્સ એથલીટ ઓફ ધી ઇયર નો ખિતાબ જીતનારી પ્રથમ મહિલા ખેલાડી કોણ બની તો તે પ્રથમ મહિલા ખેલાડી છે રાણી રામપાલ અર્થશાસ્ત્રિનો ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને ચલણ છે રૂપિયો પ્રશ્ન પંદર હાલમાં જ કોણે કાયદેસર રીતે યુરોપીય સંઘની સભ્યતા છોડી તો તે દેશ છે બ્રિટેન બ્રિટેન પાટનગર લંડન પ્રધાનમંત્રી બોરિસ જોન્સન અને ચલણ છે પાઉન્ડ સ્ટલિંગ થેન્ક્સ ફોર વોચિંગ વિડીયોઝને લાઇક અને શેર કરો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંકસ આપેલી છે ત્યાં જઈને તમે આગળના વિડીયો જોઈ શકો છો તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જેથી કરીને આ વિડીયોઝનો લાભ બીજા મિત્રોને પણ મળી રહે થેન્ક યુ વેરી મચ